સુરતની આજુબાજુના ઔદ્યોગિક વિસ્તાર જેવા કે કીમ, કરંજ, પીપોદરા, સાયણ, ગોથાણ, જોલવા, સચિન અને પલસાણામાં નવા સ્થપાતા ઔદ્યોગિક એકમોને વીજ જોડાણ માટે અને હયાત એકમોને લોડ વધારવાની અરજી કર્યા પછી અને ડિપોઝિટની રકમ ભર્યા પછી પણ લાંબો સમય સુધી વીજ જોડાણ મળતા નથી. ફોગવાના પ્રમુખ અશોક જીરાવાળાએ જણાવ્યું હતું કે વીજ અનિયમિતતા અને ભાવ વધારા સામે યોગ્ય પગલાં લેવામાં નહીં આવશે તો લાખો લોકોને રોજગારી આપતા આ ઉદ્યોગોને તાળા મારવાનો વખત આવશે, અથવા તો આ ઉદ્યોગો ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં ધીરે ધીરે પલાયન થઈ જશે. સુરત શહેર જિલ્લામાં વીજ સપ્લાયની અનિયમિતતા અને ભાવ વધારા સામે આગામી દિવસોમાં ઉર્જા મંત્રી સહિત મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવશે. એકચ્યુઅલી જે અત્યારે પરિસ્થિતિ છે વીવિંગ ઇન્ડસ્ટ્રીની, એ એક પડતા ઉપર પાટું લાગતું એવું લાગી રહ્યું છે. એક બાજુ મંદી છે, છ મહિનાથી માર્કેટમાં તેજી નથી, માલ ધીરે ધીરે વેચાઈ રહ્યો છે, અને એક બાજુ જીબી DGVCL દ્વારા જે રીતે પાવર કાપ રેગ્યુલર આપવામાં આવે છે, ફોલ્ટ થાય તો એને બહુ જાજા દિવસો થાય છે રિપેરિંગ કરવા માટે, આવી રીતે આખો ઉદ્યોગ પરેશાન થઈ રહ્યો છે. કારણ કે અમારી સાયકલ છે એ MSME છે, એની અંદર 50 પૈસાથી 25 પૈસાના રેશિયાથી વીવર્સો કામ કરતા હોય છે. ત્યારે એક દિવસ જો પાવરનો કાપ જાય તો હું એવું માનું છું કે કરોડો રૂપિયાનું નુકસાન જાય. કારણ કે આ ઇન્ડસ્ટ્રી જે છે પાવર ઉપર નિર્ભર છે, પાવર ના હોય તો આ ઇન્ડસ્ટ્રી જ ના હોય. ત્યારે આવી રીતે જે રીતે ઓવરલોડ કનેક્શનો આપી અને જે બ્લાસ્ટ થાય છે, ફોલ્ટ થાય છે, એ બધી જ જે બેદરકારી છે ઝેટકો અને DGVCLની છે એને લઈને સમગ્ર સુરતની અંદર એક ભયનો માહોલ પેદા થયો છે કે જો આવી જ રીતે આ વીજતંત્ર આવી રીતે જો હેરાન પરેશાન જો વિવર્સોને કરશે તો આ ઉદ્યોગ પાયમાલ તરફ જતો રહેશે. કારણ કે આજે કોઈ પણ ઇન્ડસ્ટ્રી લાગતી હોય ત્યારે એના ઉપર એક બર્ડન હોય છે, વ્યાજનું ભારણ હોય છે, ત્યારે એક ઇન્ડસ્ટ્રી ઊભી થતી હોય ત્યારે એમાં એક દિવસ જો ઇન્ડસ્ટ્રી બંધ રહેતી હોય તો કારીગરનો પગારથી લઈને વ્યાજથી લઈને વેરાથી લઈને વીજબિલ સુધી આ તમામે તમામ સાયકલ ખોરવાતી હોય. ત્યારે આજે છેલ્લા ઘણા સમયથી સાયણ હોય, સચિન હોય, કીમ પીપોદરા હોય, જોડવા હોય, પલસાણા હોય કે ઓજીવાલા હોય, આ તમામ જગ્યા ઉપર આજે DGVCL દ્વારા આ પ્રોબ્લેમો ક્રિએટ થયા છે. ત્યારે માનનીય સરકારની અમારી રજૂઆત રહી છે કે ભાઈ આનો નિકાલ આવવો જોઈએ, આનો ચોક્કસ પ્લાનિંગ સાથે ફીડરો ઊભા કરવા જોઈએ, જેથી કરીને આવનારા દિવસોની અંદર આપણે એક બાજુ ગુજરાતને ઊંચાઈ ઉપર લઈ જવાનું હોય, નંબર વન ગુજરાત બનતું હોય ત્યારે નંબર વન સુરતના ખિતાબો આપણને મળતા હોય, ત્યારે ઇન્ડસ્ટ્રીની અંદર નંબર વન ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી છે આ ભારતની અંદર અને વધારે વધારે પ્રોડક્શન કરતી આ ઇન્ડસ્ટ્રીજ હોય ત્યારે એમને જોઈતો પાવર કેમ ન મળે? તમે મહારાષ્ટ્રના ભાવે વીજળી નથી આપી શકતા, તો કમસે કમ પ્યોર વીજળી અમને જોઈતી તો વીજળી અમને મળવી જોઈએ. તો આ અમારી માંગ છે, એ માંગ સાથે અમે માનનીય ઉર્જામંત્રીને મળવાના છીએ અને રજૂઆત પણ અમારી થઈ ચૂકી છે.